હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજે છે તારીખ 25 ફેબ્રુઆરી અને આજના લેક્ચરમાં 25 ફેબ્રુઆરી નું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું ગઈકાલે એટલે કે 24 ફેબ્રુઆરી ના રોજ વિધાનસભાની અંદર બજેટ રજૂ કરવામાં આવ્યું છે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું તો આપણા નાણા મંત્રી છે કનુભાઈ દેસાઈ એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તો એના ઉપર ડેડિકેટેડ વિડિયો આવી જશે આજ સાંજ સુધીમાં તો એક ખાસ કરીને તમે જોજો

આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો જો આની પીડીએફ લેવી હોય તો ઓકે તો શરૂઆત કરીએ છીએ આજના કરંટ અફેર્સની એમાં સૌથી પહેલા જ મેં તમને કીધું એમ કે આપણી જે પંદરમી વિધાનસભાનું ઓકે જે શરૂઆત થઈ ગઈ છે એમાં જે બજેટ સત્ર અત્યારે ચાલુ છે અને એમાં ગઈકાલે કનુભાઈ દેસાઈ જે આપણા નાણા મંત્રી છે એમના દ્વારા ગુજરાતનું બે હજાર તેવીસ ચોવીસ બજેટ રજૂ કરવામાં આવ્યું કીધું એમ એના ઉપર ડેડિકેટેડ આવી જશે આની અંદર આપણે વધારે ડિસ્કશન કરીશું નહીં આના જે કી પોઈન્ટ છે એ હું તમને કહી દઉં છું કે આ બજેટના કી પોઈન્ટ શું હતા તો એમાં બે વસ્તુ છે હું અત્યારે કહી દઉં છું તો સૌથી પહેલા અંદાજપત્ર બે હજાર ની અંદર રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે આના ઉપર પણ આપણે ડિસ્કશન કરીશું જયારે ડિટેલ્સ વિડીયો બનાવીશું ત્યારે પણ એ ત્રણ યોજનાઓના નામ હું તમને અત્યારે કહી દઉં છું એક તો મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કૃષ્ટ યોજના બીજી છે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના અને ત્રીજી છે પરિક્રમા પથ યોજના આ ત્રણે ત્રણ ઉપર આપણે વધારે ડિસ્કશન કરીશું જયારે આપણે ડેડિકેટેડ વિડીયો બનાવીશું ત્યારે આ અંદાજપત્ર એટલે કે બજેટની અંદર કયા પાંચ વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવી છે કી પોઈન્ટ કયા છે પાંચ સ્તંભો કયા છે તો પહેલું છે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધા અને સામાજિક સુરક્ષા મળે બીજું છે માનવ સંસાધનનો વિકાસ થાય ત્રીજું વિશ્વ સ્તરીય આંતર માળખાકીય સવલતો ઊભી કરવી રોજગારીની નવી તકોનું સર્જન કરવું અને ગ્રીન ગ્રોથ આ પાંચ કી પોઈન્ટ ઉપર આખે આખું બજેટ બનાવવામાં આવ્યું છે જ્યારે હું બજેટની વાત કરીશ ડીપમાં બજેટનો વિડીયો ડેડિકેટેડ આવશે એની અંદર આ બધી વસ્તુઓની ચર્ચા કરીશું પણ અત્યાર માટે મેં જે કી પોઈન્ટ છે એ મેં તમને કહી દીધા ઓકે તો શરૂઆત કરીએ છીએ આજનું કરંટ અફેર એમાં સૌથી પહેલો ક્વેશ્ચન મુંબઈના ચર્ચ ગેટ રેલવે સ્ટેશનનું નામ બદલીને કોના નામ ઉપર રાખવામાં આવશે સીડી દેશમુખ મનોહર ભગત ભગતસિંહ કે બિપિન રાવત તો આન્સર આવશે સીડી દેશમુખ કોણ છે આ સીડી દેશમુખ તો આપણા પ્રથમ ભારતીય ગવર્નર છે ઓગણીસો તેતાલીસ ની તો ઓગણીસો માં આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ બન્યા હતા તો સીડી દેશમુખ બન્યા હતા હવે વાત થાય આરબીઆઈ ની તો આરબીઆઈ ની સ્થાપના તો પહેલી એપ્રિલ ઓગણીસો ના રોજ થઈ ગઈ હતી સાલ તમે જુઓ ઓગણીસો એટલે કે અંગ્રેજોના સમયમાં જ થઈ ગઈ હતી અને એ વખતે પ્રથમ ગવર્નર કોણ બન્યા બન્યા હતા હતા તો સ્મિથ જે ભારતીય ન હતા તો તો વાત થાય છે ભારતીય આ શબ્દ ભૂલવાનો એ ગવર્નર પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા સીડી દેશમુખ હતા અને એમના નામ ઉપર આ જે ચર્ચ ગેટ રેલવે સ્ટેશન છે જે મુંબઈમાં આવેલું છે તો એમનું આગળ જતા નામ સીડી દેશમુખના નામ ઉપર એ રેલવે સ્ટેશનનું નામ થઈ જશે તમને ખબર હોય કે ગોવાની અંદર મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે એમનું નામ મતલબ કે એનું નામ એ એરપોર્ટનું નામ બદલીને મનોહર પારિકર નામ ઉપર કરી દેવામાં આવશે આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું અત્યારે વર્તમાન ગવર્નર કોણ છે આરબીઆઈ ના શક્તિકાંત દાસ છે કયા નંબરના છે તો પચીસ નંબરના છે હવે એક વખત બે હજાર બાવીસ ની અંદર જેટલા પણ નામ બદલવામાં આવ્યા છે કોઈ સ્થળના નામ બદલવામાં આવે છે કોઈ રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવે છે એ બધા આપણે એક વખત રિવાઈજ કરી લઈએ સૌથી પહેલા જ વાત કરીએ મુગલ ગાર્ડન તમને ખબર છે કે કે જે હાઉસ છે એટલે રાષ્ટ્રપતિ ભવન છે એ રાષ્ટ્રપતિ ભવનની આગળ જે ગાર્ડન હતું જે મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું હતું એનું નામ બદલીને હવે કરી દેવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન યાદ રાખીશું એના પછી દિલ્હીનું જે રાજપથ છે એનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું છે ચંદીગઢ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરી દેવામાં આવ્યું છે કેવડિયા રેલ્વે સ્ટેશન જે ગુજરાતમાં આવેલું છે નામ બદલીને એકતાનગર રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે મંકી મંકી પોક્સ વાયરસ છે તો એટલે કે વાંદરાને ખોટું ન લાગે એના માટે એનું નામ બદલીને એમપોક્સ કરી દેવામાં આવે છે હાલીકી એમનું મતલબ મંકિત થાય છે પછી લિસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ ઓકે લિસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ જે ઇંગ્લેન્ડમાં આવેલું છે એ ગાર્ડનનું નામ સુનિલ નામ ઉપર રાખવામાં આવ્યું છે પછી કિબુથી મિલિટરી સ્ટેશન જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે તો એ નામ બદલીને જનરલ બિપિન રાવતના નામ ઉપર રાખી દેવામાં આવ્યું છે જે આપણા દેશના પ્રથમ સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા અત્યારે કોણ છે તો અત્યારે અનિલ ચૌહાણ છે આગળ વાત કરીએ દોલતાબાદ કિલ્લો જે મહારાષ્ટ્રમાં આવેલો છે નામ બદલીને દેવગીરી કિલ્લો કરી દેવામાં આવે છે પછી નયા ચોરાહા એટલે કે ચાર રસ્તા જે અયોધ્યામાં આવેલું છે નામ બદલીને લતા મંગેશકર ચોક કરી દેવામાં આવે છે તેલંગાણાના જે સચિવાલય છે એ સચિવાલયનું નામ બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર આંબેડકર રાખવામાં આવે છે મુંડેરા બજાર જે યુપીમાં આવેલું છે એ મુંડેરા બજારનું નામ બદલીને ચોરી ચોરા બજાર કરી દેવામાં આવ્યું છે એના પછી વાત કરીએ અમદાવાદમાં જે એલજી મેડિકલ કોલેજ છે એનું નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી કોલેજ કરી દેવામાં આવ્યું છે સ્વચ્છ ભારત અભિયાન નામ બદલીને સુંદર ભારત કરી દેવામાં આવ્યું છે રેલવે યુનિવર્સિટી જે ગુજરાતના વડોદરામાં છે નામ બદલીને ગતિશક્તિ યુનિવર્સિટી કેવામાં કરી દેવામાં આવી છે જેના પ્રથમ ચાન્સલર કોણ બન્યા નામ બદલ્યા પછીના કોણ બન્યા છે અશ્વિની વૈષ્ણવ જે આપણા કેન્દ્રીય મંત્રી છે એ બન્યા છે નહેરુ સંગ્રહાલયનું નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય કરી દેવામાં આવ્યું ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરી દેવામાં આવ્યું રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર થઈ ગયો રાશિ પણ વધારી દેવામાં આવી સાડા સાત લાખ રૂપિયા હતા અહીંયા પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા અને બે હાજર બાવીસ નો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કોને મળ્યો છે અજંતા શરદ કમલને મળેલો છે જે ટેબલ ટેનિસ પ્લેયર છે આગળ વાત કરીએ રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે નામ બદલીને ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન કરી દેવામાં આવ્યું ચેનાની નાસરી સુરંગ જે જમ્મુ કાશ્મીરમાં છે નામ બદલીને શ્યામા પ્રસાદ મુખરજી ટનલ કરી દેવામાં આવ્યું સાબરમતી જે ગુજરાતમાં છે અટલ ગાટ કરી દેવામાં આવ્યો મેનપુરી સૈનિક સ્કૂલ જે યુપીમાં આવેલી છે નામ બદલીને જનરલ બિપિન રાવતના નામ ઉપર કરી દેવામાં આવે છે પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમ નામ બદલીને પીએમ વિકાસ કરી દેવામાં આવે છે દેખાતું નથી પણ હું કહી દઉં છું આગળ વાત કરીએ રોહતાંગ સુરજ રોહતાંગ સુરંગ હિમાચલ પ્રદેશમાં આવેલી છે નામ બદલીને અતલ સુરંગ કરી દેવામાં આવી છે બાબઈ માં છે માખણ નગર કરી દેવામાં આવ્યું છે બુલંદ એક્સપ્રેસ વે અતલ પટ થઈ ગયો પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલય શિક્ષા મંત્રાલય થઈ ગયું રેલવે સુરક્ષા બળ નામ બદલીને રેલવે સુરક્ષા બળ સેવા કરી દેવામાં આવ્યું ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ થઈ ગયું ડ્રેગન ફૂલ જે ગુજરાત સરકાર દ્વારા એને કમલમ ફૂલ કરી દેવામાં આવ્યું પછી દિલ્હી પર્યાવરણ ભવન નામ બદલીને પંડિત દીનદયાલ અંત્યોદય ભવન કરી દેવામાં આવ્યું લખનઉ એરપોર્ટ નું નામ ચૌધરી ચરણસિંહના નામ ઉપર રાખી દેવામાં આવ્યું વારાણસી વારાણસી નું નામ વારાણસી એરપોર્ટ નું નામ લાલ બહાદુર શાસ્ત્રીના નામ ઉપર રાખી દેવામાં આવ્યું ઓકે તો આ બધા શું છે તો જે રિસેન્ટલી નામ બદલાયેલા છે ઓકે વધે છે આગળ હાલમાં વર્લ્ડ બેંકના નવા પ્રમુખના રૂપમાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કોને એટલે કે નોમિનેટ કરવામાં આવે નરેન્દ્રભાઈ મોદી અજય બંગા અરવિંદ કૃષ્ણા કે સત્ય નડેલા તો આન્સર આવશે અજય બંગા જો અહીંયા વાત થાય છે વર્લ્ડ બેંક ઓકે અને વર્લ્ડ બેંક વાત થાય છે તો વર્લ્ડ બેંકમાં અહીંયા નામાંકિત લખેલું છે એટલે કે નોમિનેટ હજુ બન્યા નથી ના થતા જસ્ટ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે બંગા એ વર્લ્ડ બેંકના સી બની ગયા તો ભારતના પ્રથમ વ્યક્તિ હશે જે વર્લ્ડ બેંકના સીઈઓ બનશે તો આ યાદ રાખીશું તો જો તે વર્લ્ડ બેંકના સી બનશે તો તે ભારતના પ્રથમ એવા વ્યક્તિ હશે

એ સ્માર્ટ કરંટ અફેર્સ ના કોર્સ ની અંદર તમને મંથલી કરંટ અફેર્સ મળશે સાથે સાથે ગુજરાત નો બધું જ કરંટ અફેર્સ મળશે સાથે સાથે 32 પ્લસ કરંટ ટોપિક પણ મળશે જે લેટેસ્ટ હોય અને નવા નવા કરંટ ટોપિક છે એ આની અંદર એડ થતા જશે આ બધી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો એક્ઝામ આવે એના 20 દિવસ પહેલા આ બધી પીડીએફ અપડેટ કરવામાં આવશે જેથી તમને લેટેસ્ટ વસ્તુ મળી રહે અને પીડીએફ સમયાંતરે અપડેટ થશે એક્ઝામ અંદર ઉપયોગી છે દરેક એક્ઝામ અને પીડીએફ ને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કાઢી શકશો નાઇન્ટી નાઇન રૂપીસ માં સિક્સ મંથ આ કોર્સ છે ઓફર અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી છે તો જેને પણ લેવાની ઈચ્છા હોય લઈ શકે છે બાકી આપણા ડેલી કરંટ અફેર્સ ને મંથલી કરંટ અફેર્સ તો આવતું રહેશે ઓકે વધી આગળ ક્ષેત્રીય ભાષામાં નિર્ણય પ્રકાશિત કરનાર ભારતની પ્રથમ હાઈકોર્ટ કઈ બની તો એ બની છે કેરલ હાઈકોર્ટ કેરલ હાઈકોર્ટ જેમને શું કર્યું તો પોતે જે નિર્ણય આપે છે જે ઇંગ્લિશમાં હોય છે એ અંગ્રેજી ભાષામાં તો રહેશે એની સાથે સાથે એની નીચે ક્ષેત્રીય ભાષા જે એમની મલયાલમ છે એ મલયાલમ ભાષાની અંદર પણ નિર્ણય છે એને પ્રકાશિત કરવામાં આવશે તો કેરલ હાઈકોર્ટ હવે નિર્ણય અંગ્રેજી ભાષાની સાથે સાથે ક્ષેત્રીય ભાષા મલયાલમ ની અંદર પણ પ્રકાશિત થશે બંધારણની કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટ ની વાત કરવામાં આવે છે તો અનુચ્છેદ નંબર એકસો અત્યારે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે તો ડી વાય ચંદ્રચૂડ છે કયા નંબરના પચાસમાં નંબરના છે દેશના સૌથી લાંબો સમય રહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે તો વી ચંદ્રચૂડ છે એમના જ સન છે આ ડી વાય ચંદ્રચૂડ

આ એવોર્ડ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના હસ્તે જે બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા આ ઢાકાની અંદર આપવામાં આવ્યો એ તમે જોઈ શકો છો આ છે શેખ હસીના અને આ છે મહેન્દ્રકુમાર મિશ્રા પત્રકારિકતાના ક્ષેત્રે અપાતો રાજા રામ મોહન રાય પુરસ્કાર બે હજાર તેવીસ એ કોને મળ્યો છે તો એ બી કે પ્રસાદ મળેલો છે

વિશિષ્ટ યોગદાન બદલ ગુરુ વાયુ સ્થાપિત કરવામાં આવ્યા આ એવોર્ડમાં એમને સોરી પ્લસ સોનાનો મેડલ અથવા તો સિક્કો પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ઓકે તો આ સાથે આપણું આજનું એટલે કે પચીસ ફેબ્રુઆરીનું કરંટ અફેર્સ અહીંયા પૂરું થાય છે આઈ હોપ શું તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ